समाचारों आगळ बात करिए तो फी नियमन कायदो होवा छता पण गुजरातना अनेक शहरोमां शाळाओनी फी ने लईने दादागीरी यथावत रहेशे। आ तरफ अमदावादना वस्त्रालनी युनाइटेड स्कूलमां फी भरवा संचालकोए दबाण करता वालीओए प्लेकार्ड अने बेनर दर्शावी विरोध कर्यो। तो बीजी तरफ अमदावादनी ग्लोबल मिशन शाळाए फी मुद्दे दादागीरी करी हती। વાલીઓએ પ્રિન્સિપાલ અને સંચાલકોને મળવા પહોંચતા વાલીઓને રોકવામાં આવ્યા હતા અને સ્કૂલના દરવાજા પણ બંધ કરાયા હતા। તો સુરતની એલપી સમાણી શાળાના સંચાલકોની દાદાગીરી પણ સામે આવી છે। વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલના સંચાલકોએ આગામી સત્રની ફીની ચૂકવણી અત્યારે જ કરી દેવા માટે નોટિસ આપી છે। રાજ્યમાં ફી નિયમનને લઈ અવારનવાર સ્કૂલ સંચાલકો અને વાલીઓ સામસામે આવી જતા હોય છે, ત્યારે અમદાવાદના ગોધાવીમાં આવેલ સંસ્કારધામ સંચાલિત ગ્લોબલ મિશન સ્કૂલમાં વાલીઓ અને સંચાલકો સામસામે આવ્યા હતા। સ્કૂલમાં રજૂઆત કરવા ગયેલ વાલીઓને સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો, જેથી વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે। વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે અને જો ફી ભરવામાં નહીં આવે તો બાળકોને રિઝલ્ટ પણ આપવામાં નહીં આવે। તેમજ ગ્લોબલ મિશન સ્કૂલમાં ગુજરાત બોર્ડમાંથી સીબીએસઈમાં પણ લઈ જવામાં આવી છે અને વાલીઓને તેમના બાળકો તેમાં ટ્રાન્સફર કરે તે માટે લોભામણી જાહેરાતો પણ આપવામાં આવે છે। We have sent a circular, so what are the management decided the provisional admissions, we have asked them to pay. If a FRC says that this is the fees to be collected, if we collected more, we'll be refunding it or we'll adjust in the next academic year. અમારા છેલ્લા એક વર્ષથી જ્યારથી FRC નો કાયદો આવ્યો ત્યારથી છોકરાઓને વાલીઓને બધાને ટોર્ચરિંગ કરીને કોઈ પણ અલગ 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 એન કેન પ્રકારે ફી ભરી દઈએ તે માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા અઠવાડિયામાં નોટિસ ઘણા બધા વાલીઓને આવી કે ભાઈ આ છેલ્લું છે, ફી ભરી દેવી। બે દિવસ પહેલાં અમે એડમિનમાં બી મળ્યા હતા તો એડમિનમાં અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ફી નહીં ભરો તો પગલાં લેવામાં આવશે અને કદાચ રિઝલ્ટ બી તમને નહીં આપવામાં આવે। તો ફી નિયમનને લઈને ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે, ત્યારે વાલીઓ પણ આ કાયદા માટે અંત સુધી લડાઈ લડવા માટે મક્કમ થઈ ગયા છે અને સંચાલકો સામે નમતું જોખવા તૈયાર નથી। તેમ હવે વાલીઓએ પણ આ વખતે શાળા સંચાલકો સામે બાયું ચડાવી છે। અમદાવાદ વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો। વાલીઓએ એકત્રિત થઈને શાળાને બાનમાં દીધી હતી તો સ્કૂલ દ્વારા અવારનવાર ફીને લઈ વાલીઓને પ્રેશર પણ કરવામાં આવ્યું હતું અને બાળકોને બહાર બેસાડવામાં આવ્યા હતા, જેને લઈને વાલીઓએ સ્કૂલ પર આક્રોશ પણ દાખવ્યો હતો। ફી ભરી શકે તે છતાં આ લોકો લૂંટ ચલાવે છે અને લૂંટ ચલાવીને શિયાળામાં બાળકોને બ્લેઝર 1500 રૂપિયાનું બ્લેઝર બાળક પહેરીને આવશે તો જ શાળામાં આવવા દઈશું, એટલે આ એક લૂંટ જ છે। આજે અમે એનો ખર્ચો સ્કૂલનો બધો કાઢ્યો, સ્કૂલનો ખર્ચો 4000 રૂપિયા આવે છે, એમાંથી એક બાળક પાછળ 2000 થી 2500 રૂપિયા પ્રોફિટ નફો કમાયો છે અને ખાલી 1500 જ ખર્ચો છે, એટલે આ ધંધો આ લોકોનો 1000% ઉપરનો પ્રોફિટનો ચાલી રહ્યો છે। અમારી રજૂઆત એટલી જ છે કે 15000 જે સરકારે નક્કી કરેલી છે એ તમે કહેતા હોય તો જે વાલીના 2-4000 બાકી હશે ભરી દેવા તૈયાર છે અને જે લોકોના 15000 થી વધારે તમે લઈ લીધા છે, 24000 27000 જે બી રૂપિયા તમે લીધા છે એમને લેખિતમાં આપો અમને કે અમે તમને એ રૂપિયા વધારાના પાછા આપીશું। અમદાવાદના નારણપુરામાં બેંક ઓફ બરોડામાં 46000 રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે। બેંકમાં રૂપિયા જમા કરાવવા આવેલ વ્યક્તિ પાસેથી એક શખ્સ ચોરી કરીને ફરાર થયો હતો। વાતચીતના બહાને શખ્સ 46000 રૂપિયાની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, ત્યારે હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે એક વ્યક્તિ વાતચીતના બહાને જમા કરવા આવેલ વ્યક્તિની સાથે ઉભો રહેશે અને આ જ શખ્સ વાતચીતમાં આ 46000 રૂપિયા લઈ ફરાર થઈ જાય છે। સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ગોદાણી સર્કલ પાસે થયેલ કરોડોના હીરાની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે વિવિધ ટીમ બનાવી લૂંટનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ટીમ ગોઠવી તપાસ કરતા બે આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયા છે। આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો છે તો અડાજણ વિસ્તારમાં રહેતા બે આરોપીઓ કે જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા, આ આરોપીઓના શાળાના ઘરમાંથી તમામ મુદ્દામાલ મળી આવ્યો છે। જોકે આ ઘટના બાદ ડાયમંડ વેપારીઓ સાથે એક મીટિંગ પણ યોજવામાં આવી હતી,
જાહેરા ઉદ્યોગની સલામતી માટે એક્શન પ્લાન તૈયાર કરાવશે. और हमारी यहाँ के जितने चुनिंदा अधिकारी हैं, जिसमें कतारगाम पुलिस पुलिस उसके अलावा क्राइम ब्रांच एसओजी और बाकी भी सब वहाँ पे इसके काम में इसके इन्वेस्टिगेशन में जुड़ गए. पूरे शहर में हमने रेड अलर्ट जाहिर करके नाकाबंदी करवाई. मुझे इस बात की खुशी है कि हमने ये केस सॉल्व कर लिया है. इस केस में यूपी के रहने वाले दो लोगों को गिरफ्तार किया गया है और जो माल चोरी में गया था वो 100% बरामद कर लिया गया. जो घटना हुई है उसके तुरंत बाद हमने डायमंड एसोसिएशन की और डायमंड के व्यापारियों की मीटिंग बुलाई है और जहां जहां पर उनकी फैक्ट्रियां, उनके वॉल्ट्स और उनकी जो है एस्टेब्लिशमेंट हैं उन सब पे कैसे सुरक्षा व्यवस्था और बढ़ाई जाए उसके लिए हम लोगों ने एक प्लान बना लिया है और भविष्य में जल्दी ही इसको कार्यरत किया जाएगा और हम पूरी कोशिश करेंगे कि दोबारा ऐसी घटना नहीं. बुलेटिन में अगर बात करें अन्य समाचारों ने समय था एक ब्रेक नो. વેલકમ બેક. આગળ વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથ જિલ્લાના 26 ગામના ખેડૂતો સિંચાઈ પાણી માટે ઉપવાસ આંદોલન પર ઉતરાશે. હિરણ 1 અને હિરણ 2 ડેમમાંથી પિયત માટે સિંચાઈનું પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી તરફ જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો આંદોલનને સમર્થન પણ આપ્યું છે. આ તરફ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે પાણી પુરવઠાની મંજૂરી ન મળે ત્યાં સુધી પાણી ન છોડવું. કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે સરકાર પર આક્ષેપ લગાવ્યો છે કે ખાનગી કંપની માટે પાણી છે પરંતુ ખેડૂતો માટે પાણી આપવામાં નથી આવતું. પાણીના મુદ્દાની મને વિગતવાર ખ્યાલ પણ છે. ગાંધીનગર પણ એમની રજૂઆત કરેલી છે. ખેડૂતોનો પ્રશ્ન છે વ્યાજબી. પહેલા તમે એમને પાણી આપવાની હા પાડો. હા પાડ્યા પછી એમના ફોર્મ ભરાવો. ફોર્મ ભરાવ્યા પછી એમનું પેમેન્ટ તમે એડવાન્સમાં લઈ લો. ખેડૂતો એમના આધારે એમનું વાવેતર કરે. અરે વાવેતર કરી લીધા પછી સરકારના કોઈ પણ વિભાગના કોઈ પણ અધિકારીને મગજની અંદર એવી વાત આવે કે ના હવે આ પાણી દેવું નથી, અરે પરિપત્ર કરે અને ખેડૂતોને પાણી આપવાની ના પાડી દે. તો ખેડૂત કિસાન છે, એમનું વાવેતર કર્યું છે, વાવેતરથી લઈને બાકીનું નુકસાની છે કોણ આપવાનું? પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. હજી કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોઈ પણ માણસ અમને મળવા પણ આવ્યું નથી અને હવે પછી આ સરકાર અમારી આ વાતનો હકારાત્મક જવાબ નહીં મળે, અમારી સાથે પરામર્શ કરવા પણ કોઈ આવ્યું નથી. આવું નહીં બને, આવું નહીં બને તો અમે પણ અહીંથી ડેમ ઉપર પણ જવાના છે, ન્યાયને કેનાલ બેનાલને બધી તોડી નાખવાના પણ છે. આ છોકી એ લોકોને વિનંતી અમે હવે કરવાના નથી. આ ધમકી જેને સમજી લેવી સરકારને પણ. એના અધિકારીઓ છે એને ત્યાં ખોટી માહિતી આપી છે અને એ માહિતીના આધાર ઉપર ત્યાં સાચી વાત ન પહોંચી શકી પણ કાલે મેં સાચી વાત પહોંચાડી. બુલેટિનમાં આગળ વાત કરીએ તો હજુ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યાં ભુજમાં પાણીનો પુકાર સંભળાવા માંડ્યો છે. ભુજમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા વકરી રહી છે. નગરપાલિકા પાણીનો પ્રશ્ન હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. આથી નાગરિકો રોષે ભરાયા છે અને સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશોને દંડોળવા માટે મોરચો પણ કાઢ્યો હતો અને ધારાસભ્ય નિમાબહેન આચાર્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓએ ખાલી વાસણો ખખડાવી નિમાબહેને આપેલા વચનો તેમને યાદ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. અમારા વિસ્તારમાં મોટી સમસ્યા તો પાણીની છે જે 5-6 દિવસે આવે છે. હજી તો ઉનાળાની જ્યાં શરૂઆત જ એને આપણે કંઈ થઈ છે અને આ પોઝિશન છે તો ઉનાળામાં અમારી હાલત શું થશે એ તમે ભાઈ વિચારી લો. અમે વારંવાર નગરપાલિકામાં તો ઠીક, અમે તો નિમાબેન સુધી અમારી સમસ્યાઓ પહોંચાડી છે પણ નિમાબેન જ્યારે ચૂંટણી હતી ત્યારે દેખાણા હતા, એના પછી દેખાણા નથી. અને મહિલા ધારાસભ્ય હોવા છતાં જો અમને મહિલાઓને ગૃહિણીઓને આ રીતના જો બહાર આવવું પડે તો એક શરમજનક બાબત છે કે એક મહિલા થઈને અને મહિલાઓની જે સમસ્યા છે એ બેન નથી સમજી શકતા.
ભુજ નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં ચાર પાંચ દિવસે એક વખત પાણી મળે છે. કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે અને સત્તાધીશો પાણીને વહેંચવામાં નિષ્ફળ ગયા છે. ભુજના વોર્ડ નંબર 8 ની વાત કરીએ તો તેની સમસ્યા વધુ ખરાબ છે. અહીં 15 દિવસમાં માંડ એક વખત પાણી મળે છે. લોકો કહે છે કે પાલિકામાં કાયદેસર ટેક્સ ભરીએ છીએ છતાં પણ પાલિકા સુવિધા આપવામાં ઊણી ઉતરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઉનાળામાં પાણી લઈ કોઈ નક્કર આયોજન કરાયું નથી, જેના કારણે નાગરિકો નારાજ છે. અમારા વિસ્તારની પાણીની જ બહુ સમસ્યા મોટી છે. અમે ઘણીવાર નગરપાલિકામાં ગયા, નીમાબેન પાસે ગયા છે, પણ કોઈ અમારી વાત સાંભળવા માંગતા નથી. જો નીમાબેન મહિલા થઈને જો અમારી મહિલાઓની વાત ન સાંભળે તો અહીંયાના એ ધારાસભ્ય કેમ કહેવાય છે? એ ચૂંટણા કઈ જગ્યાએ છે? જો અહીંયા અમારા વિસ્તારમાં કોઈ દિવસ આવ્યા નથી અને અમારી સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નથી. આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે બનવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે સિરોજ ગામના લોકોનું કહેવું છે કે અહીંયા અંડરબ્રિજ પાસનું કામ શરૂ કરવામાં આવે. ગ્રામજનોનું કહેવું છે કે અંડરપાસ બનવાથી અકસ્માતના બનાવમાં ઘટાડો થશે. આંગણવાડીના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હોવાની ચિંતા પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભૂતકાળમાં અકસ્માત અને મોતની ઘટનાઓનો ઉલ્લેખ પણ ગ્રામજનો પોતાની આપવીતીમાં જણાવી રહ્યા છે. 2016 ની અંદર મેં કલેક્ટર નેશનલ હાઈવેઓની વેરાવળ ઓફિસે અમારી પ્રાંત કચેરી ઉના, મામલેદાર ઉના તમામને લેખિતમાં રજૂઆત કરેલ છે કે ભાઈ અમને અંડરગ્રાઉન્ડ આપવો એવી અમારી અનેકવાર માગણી હોવા છતાં પણ આપેલ નહીં, તે તાત્કાલિક જો આપે એવી અમે તમારી પાસે માગણી કરીએ છીએ. અગ્રવાત કરીએ વડોદરાની તો વડોદરા કોર્પોરેશનની છપાયેલ વર્ષ 2018ની ડાયરી લોકો સુધી પહોંચે તે પહેલા જ વિવાદનું કેન્દ્ર બની છે. ડાયરીના મુખ્ય પેજ પર કમળના નિશાનમાં પીએમ મોદી, વિજય રૂપાણી તેમજ નીતિન પટેલનો ફોટો છાપવામાં આવતા વિપક્ષના નેતા તેમજ કોંગ્રેસના કાઉન્સિલરોએ વિરોધ કર્યો છે. ડાયરીમાંથી વિપક્ષ અને અન્ય પાર્ટીના કાઉન્સિલરોના નામ ફોટા ગાયબ થતા આ વિરોધ કરવામાં આવ્યો છે. તો બુલેટિન અંતર્ગત સમાચારોમાં હાલ પૂરતું આટલું જ. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર. સુરતમાં જીએસટી અધિકારી અને સીએ 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. કેપી સાગર નામના અધિકારીની ઈસીબીએ કરી ધરપકડ. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં મહિલા સાથે 5 શખ્સોએ કર્યું દુષ્કર્મ. પીડિત મહિલાને તેના બને વિના હાથ પગના નખ ખેંચી લેવાયા. સુરતમાં હીરાની લૂંટ કરનારા 2 શખ્સોની પોલીસે મુદ્દામાલ સાથે કરી ધરપકડ. અડાજણ વિસ્તારમાંથી મૂળ ઉત્તર પ્રદેશના બંને આરોપી જેલ હવાલે. અમદાવાદના સનાતન સર્કલ પાસેના ગોડાઉનમાંથી 834 પેટી વિદેશી દારૂ ઝડપાયો. અમદાવાદ આરઆર સેલે કર્યું પર્દાફાશ. તો ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીનું અનોખું ફરમાન. મહિલા અને પુરૂષ શિક્ષકોને ભારતીય પોશાક પહેરવા માટે કર્યું ફરમાન. બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસે કરી કબજે. પ્રમુખ તરીકે પીનાબેન ધાડિયા અને પ્રમુખ તરીકે જશીબેન ડિયાની વરણી. ગીર સોમનાથના 26 ગામના ખેડૂતોનું ઉપવાસ આંદોલન. હિરણ ડેમમાંથી પાણી ન છોડાતા માંગ. 3 દિવસથી તાતના વલખા. દિલ્હી સ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું મોદી સરકારના વચનો ડ્રામાબાજી સમાન. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી. તો નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધારાની સહાય મંજૂર કરી છે. રૂપિયા 1131 કરોડની વધારાની સહાય મંજૂર કરવામાં આવી છે. સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. તો સહાયની મંજૂરીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. રૂપિયા 1131 કરોડની વધારાની સહાય મંજૂર કરવામાં આવી છે. સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર છે. મેહુલ, રૂપિયા 1131 કરોડની વધારાની સહાય મંજૂર કરવામાં આવી છે, એક સારા સમાચાર પણ કહી શકાય. શું કહેશો આપ?
बिल्कुल जी जयेश बात करवामां आवे तो केन्द्र सरकार द्वारा जे सरदार सरोवर नर्मदा निगम छे तेना माटे मोटी रकमनी जाहेरात करवामां आवी छे। 1131 करोड़नी वधारानी जे सहाय छे ते मंजूर करवामां आवी छे। एआईपीपी अने 3ADWM योजना हेठळ आ ग्रांट मंजूर करवामां आवी छे, जेने लईने जे लगता सरदार सरोवर नर्मदा निगमने लगता कामो छे तेनाथी वधु वेग मळशे। चोक्कसथी जे छे 2019 लक्ष्य छे पूर्ण करवा माटेनो नायब मुख्यमंत्री नितिन પટેલે નર્મદાને લગતી જે માંગણીઓ છે તેના સંદર્ભમાં ગૃહમાં જે જવાબ આપ્યો હતો તેમાં પણ તેમણે કહ્યું હતું કે 2019 સુધીના તમામ કામ કાર્યો જે છે તે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે આ પ્રકારની કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે ચોક્કસથી ખૂબ જ મદદરૂપ થશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે નર્મદાની માંગણીઓ ઉપર જે દિવસો હતો તે દરમિયાન કોંગ્રેસે પણ જે છે સરકાર કે કેન્દ્ર દ્વારા કેટલીક જે રજૂઆતો થઈ છે ગ્રાન્ટની ફાળવણીને લઈને જેટલી ગ્રાન્ટની મંજૂરી જે આપવામાં આવી છે તેના કરતા ઓછી કેન્દ્ર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે, ત્યારે આ જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે ચોક્કસથી મદદરૂપ થશે આગળ સમયની અંદર। જી મેહુલ, માહિતી બદલ આપનો આભાર। तो मुख्यमंत्री विजय रूपाणी वडोदरा खाते कोर्टना नवा बिल्डिंग ना उद्घाटन कार्यक्रम में हाजर रहा था। प्रसंगे कांग्रेस ना कार्यकर्ताओं पंड्या ब्रिज पासे वाहन चक्का जाम करीने विरोध नोंधाव्यो हतो। कांग्रेस ना कार्यकरोए वारसिया रिंग रोड खाते ना प्रधानमंत्री आवास योजना में थयेल भ्रष्टाचार सामे विरोध नोंधाव्यो हतो अने मुख्यमंत्रीनुं ध्यान आकर्षित करवानो प्रयास कर्यो हतो। तो कांग्रेस ना कार्यकरो द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। वडोदरा मां नवा कोर्टना बिल्डिंग माटे मुख्यमंत्री विजय रूपाणी वडोदरा मां पहोंच्या हता, ते दरमियान कांग्रेस ना कार्यकर्ताओ द्वारा वडोदरा मां थयेल प्रधानमंत्री आवास योजना मां भ्रष्टाचार ने लईने विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। भारे सूत्रोच्चार पण करवामां आव्यो हतो। तो आ तरफ सूरत में जीएसटी अधिकारी और सीए ईसीबी हाथे लांच लेता झड़पाया था। ईसीबीए छटकू गोठवी ने जीएसटी अधिकारी केपी सागर और सीए अभिषेक वखारिया की धरपकड़ करी हती। आ केस में 1.10 लाख की लांच मांगवामां आवी हती, छेवटे रूपया 40,000 में सेटल करवामां आव्युं हतुं। सीए मार्फत लांच लेवानो गुजरात में संभवत आ प्रथम किस्सो सामे आव्यो छे। रूपया 1.10 लाख की लांच मांगवामां आवी हती, जो के सीए अने जीएसटी अधिकारी द्वारा रूपया 40,000 में गोठवण करवामां आवी हती, जो के एसीबी आ बंने अधिकारीओने झड़पी पड्या छे। तो सीए द्वारा लांच मांगवामां आवी होय तेवो प्रथम किस्सो प्रकाशमां आव्यो छे। ફી નિયમન કાયદો હોવા છતાં ગુજરાતના અનેક શહેરોમાં શાળાઓની ફીને લઈને દાદાગીરી યથાવત રહી છે। આ તરફ અમદાવાદના વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલમાં ફી ભરવા સંચાલકોએ દબાણ કરતા વાલીઓએ પ્લેકાર્ડ અને બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો। બીજી તરફ અમદાવાદની ગ્લોબલ મિશન શાળાએ ફી મુદ્દે દાદાગીરી કરી હતી। વાલીઓ પ્રિન્સિપાલ અને સંચાલકોને મળવા પહોંચતા વાલીઓને રોકવામાં આવ્યા હતા અને સ્કૂલના દરવાજા બંધ કરાયા હતા। तो સુરતની એલપી સવાણી શાળાના સંચાલકોની દાદાગીરી પણ સામે આવી છે। વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલના સંચાલકોએ આગામી સત્રની ફીની ચૂકવણી અત્યારે કરી દેવા માટે નોટિસ આપી છે। તો અમદાવાદ અને સુરતમાંથી અલગ અલગ જગ્યાએ વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્કૂલે અગાઉના સત્રની ફી માટે નોટિસ મોકલતા વાલીઓ નારાજ થયા હતા, રોષે ભરાયા હતા, જેને લઈને વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો અમદાવાદની બે સ્કૂલો જ્યારે સુરતની એલપી સવાણી સ્કૂલનો પણ સમાવેશ થાય છે। રાજ્યમાં ફી નિયમનને લઈને અવારનવાર સ્કૂલ સંચાલકો અને વાલીઓ સામસામે આવી જતા હોય છે, ત્યારે અમદાવાદના ગોદાવીમાં આવેલી સંસ્કારધામ સંચાલિત ગ્લોબલ મિશન સ્કૂલમાં વાલીઓ અને સંચાલકો સામસામે આવી ગયા હતા। સ્કૂલમાં રજૂઆત કરવા ગયેલા વાલીઓને સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો, જેથી વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ દ્વારા ફી ભરવા દબાણ કરવામાં આવે છે અને જો ફી ભરવામાં નહીં આવે તો બાળકોને રિઝલ્ટ આપવામાં નહીં આવે, તેમજ ગ્લોબલ મિશન સ્કૂલમાં ગુજરાત બોર્ડમાંથી સીબીએસઈમાં લઈ જવામાં આવી છે।
અને વાલીઓને તેમના બાળકો તેમાં ટ્રાન્સફર કરવા માટે લોભામણી જાહેરાતો પણ આપવામાં આવે છે. Provision admissions, we have asked them to pay. If a FRC says that this is the fees to be collected, if we collected more, we'll be refunding it or we'll adjust in the next academic year. Our chilla ek varshi jyarthi FRC no kaido aavyo tyarthi chhokraone valiyone badane torturing karin koi pan alag 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 yen ken prakare fee bhari deiye te mate daban karvama aavi rahyo hatu. Chilla athwadiya ma notice ghana badha valiyone aavi ke bhai aa chhellu je fee bhar devi. Be divas pehla ame admin ma bhi madya tha to admin ma amne evu kevama aavyu hatu ke bhai fee nahi bharo to pagla levama aavshe ane kadach result bhi tamne nahi aap. તો ફી નિયમનને લઈને ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે ત્યારે વાલીઓ પણ આ કાયદા માટે અંત સુધીની લડાઈ લડવા માટે મક્કમ થયા છે અને સંચાલકો સામે નમતું જોખવા માટે તૈયાર નથી. તેમ હવે વાલીઓએ પણ આ વખતે શાળા સંચાલકો સામે બાયો ચડાવી છે. અમદાવાદની વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓએ એકત્રિત થઈને શાળાને બાનમાં લીધી હતી. તો સ્કૂલ દ્વારા અવારનવાર ફીને લઈને વાલીઓને પ્રેશર કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેક બાળકોને બહાર બેસાડવામાં આવતા હતા, જેને લઈને વાલીઓએ સ્કૂલ પર આક્રોશ દાખવ્યો હતો. ઉપર ફી ભરી શકે તે છતાં આ લોકો લૂંટ ચલાવે છે અને લૂંટ ચલાવીને શિયાળામાં બાળકોને બ્લેઝર 1500 રૂપિયાનું બ્લેઝર બાળક પહેરીને આવશે તો જ શાળામાં આવવા દઈશું. એટલે આ એક લૂંટ જ છે. આજે અમે એનો ખર્ચો સ્કૂલનો બધો કાઢ્યો. સ્કૂલનો ખર્ચો 4000 રૂપિયા આવે છે, એમાંથી એક બાળક પાછળ 2000 થી 2500 રૂપિયા પ્રોફિટ નફો કમાયો છે અને ખાલી 1500 જ ખર્ચો છે. એટલે આ ધંધો આ લોકોનો 1000% ઉપરનો પ્રોફિટનો ચાલી રહ્યો છે. અમારી રજૂઆત એટલી જ છે કે 15000 જે સરકારે નક્કી કરેલી છે એ તમે કહેતા હોય તો જે વાલીના 2000-4000 બાકી હશે ભરી દેવા તૈયાર છે અને જે લોકોના 15000 થી વધારે તમે લઈ લીધા છે 24000-27000 જે બી રૂપિયા તમે લીધા છે એમાં લેખિતમાં આપો અમને કે અમે તમને એ રૂપિયા વધારાના પાછા આપીશું. તો સુરતમાં ગોંધાણી સર્કલ પાસે થયેલા કરોડોના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે વિવિધ ટીમો બનાવીને લૂંટનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ટીમો ગોઠવીને તપાસ કરતા બે આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયા છે. આરોપીઓ પાસેથી મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે. અડાજણ વિસ્તારમાં રહેતા બે આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને આરોપીના શાળાના ઘરમાંથી મુદ્દા માલ મળ્યો છે. ઘટના બાદ ડાયમંડ વેપારી સાથે મીટિંગ યોજાઈ હતી, જ્યાં હીરા ઉદ્યોગની સલામતી માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઓર હમારી યહાં કે જીતને ચુનિંદા અધિકારી હૈ જિસમે કતારગામ પોલીસ ઉસકે અલાવા ક્રાઇમ બ્રાન્ચ SOG ઓર બાકી ભી સબ वहाँ पे इसके काम में इसके इन्वेस्टिगेशन में जुड़ गए. पूरे शहर में हमने रेड अलर्ट जाहिर करके नाकाबंदी करवाई. मुझे इस बात की खुशी है कि हमने ये केस सॉल्व कर लिया है. इस केस में यूपी के रहने वाले दो लोगों को गिरफ्तार किया गया है और जो माल चोरी में गया था वो 100% बरामद कर लिया गया. जो घटना हुई है उसके तुरंत बाद हमने डायमंड एसोसिएशन की और डायमंड के व्यापारियों की मीटिंग बुलाई है और जहां जहां पर उनकी फैक्ट्रियां, उनके वॉल्ट्स और उनकी जो है एस्टेब्लिशमेंट हैं उन सब पे कैसे सुरक्षा व्यवस्था और बढ़ाई जाए उसके लिए हम लोगों ने एक प्लान बना लिया है और भविष्य में जल्दी ही इसको कार्यरत किया जाएगा और हम पूरी कोशिश करेंगे कि दोबारा ऐसी घटना नहीं. તો અરવલ્લીની દેના બેંકની એક શાખામાં ખુદ બેંકના જ મેનેજરે ઉચાપત કરી હોવાની ફરિયાદ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે માલપુર તાલુકાના ઉભરાણની દેના બેંકના મેનેજરે જ બેંકના એટીએમમાંથી રૂપિયા 8.13 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. જોકે સમગ્ર ઘટના અંગે બેંકના વિજિલન્સ અધિકારીનું ધ્યાન પાડતા તેમણે માલપુર પોલીસ બ્રાન્ચમાં મેનેજર માધવચંદ્ર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર્યવાહી કરી બેંક મેનેજર માધવચંદ્રની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. પુર તાલુકાના ઉભરાણ ગામે આવેલી દેના બેંક શાખામાં છેલ્લા 2-1 મહિનાથી એટીએમ મશીનમાં ગેરરીતિ થવાની સંભાવના હતી અને આવી ફરિયાદ
બેંક કર્મચારી દ્વારા વિજિલન્સ ઓફિસર દેના બેંકને કરવામાં આવેલી. આ ફરિયાદ આધારે દેના બેંક વિજિલન્સ ઓફિસરે તપાસ કરેલી અને તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળી કે શાખા મેનેજર મુર્મુ દ્વારા 8,13,000ની ઉંચાપત એટીએમ મશીનમાંથી કરવામાં આવેલી, જે અંગે વિજિલન્સ ઓફિસર આનંદ વિકાસે માલપુર પોલીસ સ્ટેશને ગઈ તારીખ 14મીના રોજ લેખિતમાં ફરિયાદ આપેલી. આ ફરિયાદ નોંધી ગુનાની તપાસ સંભાળેલી અને તપાસ દરમિયાન આરોપી માધવચંદ્ર મુર્મુ વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળેલા, જે આધારે આજરોજ આરોપીને અટક કરવામાં આવેલા છે. અઠવા લાઇન્સ વિસ્તારમાંથી મહિલા સાથે દુષ્કર્મની ઘટનામાં માથાવીર શખ્સ અનિલ કાઠી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અનિલ કાઠીએ કોસમાળી ગામના ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાને દુષ્કર્મ બાદ શારીરિક યાતના આપી હતી. ભોગ બનનાર મહિલાના બને વિના પગના અંગૂઠા કાપીને યાતના પહોંચાડી હતી. અનિલ કાઠીના 5 મિત્રોએ પણ મહિલાની શારીરિક છેડછાડ કરી હતી. તો આ તરફ અમદાવાદના વાડજ ગણેશનગર પાસે ડમ્પિંગ સાઇટ પર મહેશ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હત્યાના મુખ્ય આરોપીઓ હજુ સુધી નહીં પકડાતા મૃતકના પરિવારજનોએ વાડજ પોલીસ મથકે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપીને તત્કાલિક પકડીને ન્યાયની માંગણી કરી હતી. પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તરફથી આરોપીઓની ધરપકડની પોલીસ તરફથી સંપૂર્ણ ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો. જે આ લોકોના જે પરિવારના સભ્યો જે પોલીસ સ્ટેશન આવેલ છે એ લોકોને અમો જ આ તપાસના કામે અગાઉ એમના જે બીજા સાક્ષીઓ છે એને બોલાવેલા હતા. એમની સાથે અમુક બીજા પરિવારના સભ્યો આવી અને બીજા આરોપીઓ તાત્કાલિક પકડ. વેલકમ બેક. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી પડાવી લીધેલા બિટકોઇન્સ મામલે શૈલેષ ભટ્ટે સનસનીખેજ આક્ષેપ કર્યો છે. શૈલેષ ભટ્ટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમરેલી એલસીબી પીઆઈ એકે પટેલે પડાવી લીધેલા બિટકોઇન્સ સુરતના સંદીપ પટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ સંદીપ પટેલ કિરીટ પાલડિયાનો મિત્ર છે, જેને ક્રિપ્ટોકરન્સીનું મોટું કામકાજ છે. વળી ભાવિક નામનો એક વ્યક્તિ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ શૈલેષ ભટ્ટે કર્યો હતો. વડોદરા કોર્પોરેશનની છપાયેલી વર્ષ 2018ની ડાયરી લોકો સુધી પહોંચે તે પહેલા જ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ડાયરીના મુખ્ય પેજ પર કમળના નિશાનમાં પીએમ મોદી, વિજય રૂપાણી, નીતિન પટેલનો ફોટો છપાતા વિપક્ષના નેતા, કોંગ્રેસના કાઉન્સિલરોએ વિરોધ કર્યો છે. ડાયરીમાંથી વિપક્ષ અને અન્ય પાર્ટીના કાઉન્સિલરોના નામ ફોટા સરનામાં ગાયબ થતા વિરોધ ઊભો થયો છે. ડાયરી પ્રજાને કોર્પોરેશનની વ્યવસ્થા, તમામ સેવાકીય વિભાગોની માહિતી તેમજ કોન્ટેક્ટ નંબર સહિતની જાણકારી મળે તે હેતુસર હોય છે, પરંતુ ભાજપની સત્તા પક્ષ ફક્ત તેમના પક્ષના પ્રચાર માટે અને પ્રસિદ્ધિ મેળવવા માટે લોકોના નાણાંનો દુરુપયોગ કરે છે. ત્યાં સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી ડાયરી ઉપર કોઈ દિવસ કોંગ્રેસનો પંજો નથી લાગ્યો, કોઈ દિવસ રાષ્ટ્રીય લેવલના ફોટા નથી લાગ્યા. અહીંયા તો નાની નાની વાતની અંદર માનનીય પ્રધાનમંત્રીના ફોટા લાગે છે, મુખ્યમંત્રીના ફોટા લાગે છે, વડોદરા શહેરના નગરજનો ટેક્સ ભરતા હોય એમના એમની ડાયરી હોય એમની અંદર તો એમના પાર્ટીની એડવર્ટાઇઝ કરવાની કાંઈ જરૂર હોતી નથી. સમગ્ર મામલે શાસક પક્ષ હરકતમાં આવ્યો છે. તમામ ડાયરીઓ પાછી મંગાવી છે અને ડાયરી તૈયાર કરનાર એજન્સીને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે 3,500 ડાયરીઓમાંથી મોટાભાગની ડાયરીઓમાં 19 વોર્ડના 76 કાઉન્સિલરના ફોટા અને વિગતોમાંથી 1-8 વોર્ડની જાણકારી અપાઈ છે. બાકીના વોર્ડ 9-19 સુધીના કાઉન્સિલરના ફોટા નામ સહિતની જાણકારી ગાયબ કરી દેવાઈ છે. સાથે કોર્પોરેશનની જે કામગીરીના ફોટા છપાયા છે તેમાં મોટાભાગના ફોટામાં મેયર ભરત ડાંગર જ દેખાય છે, જેમનો મેયર તરીકેનો કાર્યકાળ આગામી 3 માસમાં પૂર્ણ થાય છે. જે ચોથો લોટ આવ્યો 5,000 ડાયરીનો એમાં આ ક્ષતિ ધ્યાન પર આવી છે. અને જ્યારે કોઈ ખોલે ધ્યાન પર આવે ત્યારે આપણે જેની જેની પાસે ગઈ બધાને કહું કે ભાઈ જે ખરાબ તમારી જે ક્ષતિવાળી ડાયરી છે
તમે પરત આપો, આપણે એને રિપ્લેસ કરાવીશું અને પછી છેલ્લે જોઈ લઈશું કે ટોટલ કેટલી ડાયરીમાં આ પ્રોબ્લેમ થયો છે અને પછી જે કંઈ એને પણ કહેવાનું હશે કે એના પર પણ જે કંઈ એક્શન લેવાના હશે લઈશું. સેલે બાતમીના આધારે સપાટો બોલાવ્યો છે. સનાતન સર્કલ નજીકથી ખાનગી કંપનીના ગોડાઉનમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ગોડાઉનમાંથી વિદેશી દારૂની 834 પેટીનો જથ્થો ઝડપાયો છે. બિયરના 12,744 નંગ મળ્યા અને ઘટના સ્થળેથી 4 વાહનો કબજે કરાયા છે. રૂપિયા 35 લાખની કિંમતના વિદેશી દારૂ સહિતની 40,70,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નાકાબંધી કરીને ફિલ્મી ઢબે દરોડા પાડવામાં આવ્યા હતા અને 3 પરપ્રાંતી આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ફરી એક વખત જાહેર માર્ગો પર જોવા મળ્યા સિંહોના ધાબા. જી હા, આપ જે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દ્રશ્યો ઉના પાસે આવેલા અમુદ્વારાના ખારાપટ વિસ્તારના છે. અહીં સિંહ પરિવાર અચાનક જંગલ વિસ્તારમાંથી બહાર આવી ગયો હતો અને લટાર મારતા નજરે પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદેસર સિંહના દર્શનથી વન વિભાગ અજાણ છે. જો કે આ સિંહો જ્યારે જ્યારે બહાર આવે છે ત્યારે અન્ય પશુઓ પર હુમલો કરે છે. સિંહોના ટોળા અચાનક જંગલમાંથી બહાર આવતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. તો સમાચારોમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે.